જો અહીંયા મમ્મી પપ્પા બેન બંનેને બેહાડા છે. હેપી બર્થડે ટુ યુ. સ્વાગત કરું છું અને આજે આપણે ડેઈલી બ્લોગ બનાવી એ રીતના બ્લોગ બનાવવાનો છે, પણ આજે મમ્મી નો બર્થડે છે એટલે કોમેન્ટ માં હેપી બર્થડે કરીને લખવાનું બોલતા નહી. અને અત્યારના વાગ્યા છે 9:30, તો હાલો આપણે નાસ્તો કરતી વખતે પાછા મળીએ. હાલો ભાઈ, હવે નાસ્તો પાણી કરીને હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને મમ્મીને પૂછીએ હવે, મમ્મી આજ તમારો બર્થડે છે તો તમે શું પાલટી દેવા? પાલટી કેક લાવવાનો છે કે કેક પછી પાલટી ક્યાં ઓલામાં લઈ દો? હોટલમાં ઘરના રહોડામાં શ્રીફળ વધારવા જવાનું છે અને આજે કેક પણ લાવવો છે. ઈ તો ના પાડે છે પણ ને બીજું તો રાતના પાર્ટી બાલટી કરશું, તો વિડીયો ના એન્ડ સુધી રહેજો. હાલો હમણાં પાછો મળું. હા તો ભાઈ, આપણે હવે આવી ગયા છીએ અક્ષયભાઈના ઘરે અને આજે જેમ મારા મમ્મીનો બર્થડે છે એમ આજે અક્ષયભાઈનો બર્થડે છે. અક્ષયભાઈ પાલટી દેવાની છે કે પાલટી નો તો એ પાલટીની તો ના પાડે છે, પણ આજે એની પાસે છે ને પાલટી લેવાની છે. આજે ભાગ ખવડાવે કે જે ખવડાવે આજે લેવાની છે એ ફાઇનલ છે, બરોબર ને અક્ષય? વાંધો અહીંયા હાલો હાલો તો પાછો તમને મળું. ગાડી આ ઠંડુ પાણી છે. હાલો જઈએ. હાલો ભાઈ, હવે આપણે ઘરે આવી ગયા છીએ અને જમી કાઢવીને હવે પાછું દુકાને જઈએ છીએ. તો પહેલાં આપણે કેક જોવા જવાનું છે, તો હાલો આપણે સીધા અહીંયા જઈએ. હાલો ભાઈ, આપણે કેક લેવા આવી ગયા છીએ. તો તમને અત્યારે કેકનો ફોટો તો નહીં દેખાડી, સાંજે જ્યારે આપણે કેકનો ઓર્ડર લઈને ઘરે જવું ત્યારે તમને દેખાડી, તો કેક કેવો હશે ત્યારે તમે જોજો. હાલો આપણે અંદર જઈએ. જો ભાઈ, અક્ષયભાઈની મિની પાર્ટી છે. હજી મોટી પાર્ટી કદી દેવાની છે ભાઈ? હલો ભાઈ, હવે કેક આવી ગયો છે, હવે આપણે પનીર ટીકાનું શાક લેવા જવાનું છે. હાલો આપણે જઈએ. હલો ભાઈ, હવે આપણે અત્યારે મમ્મીનો બર્થડે ઉજવવાનો છે એટલે કેક આવી ગયો છે. જો તમને મેં કીધું હતું કેક કેવો લાગ્યો, કોમેન્ટ કરજો. અહીંયા મમ્મી પપ્પા બેન બંનેને બેહાડ્યા છે. બોલો મમ્મી, તમારો બર્થડે છે કેવું લાગે છે? કેકની અત્યાર લગી ના પાડી એમ, હજી એમ કંઈક ગજી મૂક્યા એમ. જો નહીં દાંતું કાઢો, કંઈક બોલો. મજા આવશે ને કેક ની એમ. હાલો તો બર્થડે ઉજવતી વખતે પાછા મળીએ. હેપી બર્થડે ટુ યુ. મમ્મીનો બર્થડે છે એટલે હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં. હાલો હાલો, પછી નવા બ્લોગમાં મળીએ.